નમસ્કાર મિત્રો, લોકડાઉન 2ની વચ્ચે ગુજરાત સરકારે 20 એપ્રિલથી કયા ઉદ્યોગ અને કયા કારીગરને શરતી છૂટ આપવામાં આવી છે તેની ચર્ચા આજના વિડીયોમાં કરીશું. મિત્રો, સરકારે ઓફિશિયલ જાહેરાત કરી છે કે લોકડાઉન 2ની વચ્ચે 20 એપ્રિલથી અમુક ઉદ્યોગ અને અમુક કારીગરને છૂટ આપવામાં આવશે, પણ તેને સાથે સાથે શરતો પણ મૂકી છે. આ શરતો કઈ છે તે અને કયા કયા ઉદ્યોગ અને કયા કારીગરને છૂટ આપવામાં આવી છે તેની ચર્ચા કરીશું. જો એ શરતનો ભંગ કરશે તો છૂટ પરત લેવામાં આવશે તેવી પણ જાહેરાત કરી છે. તો મિત્રો, ખાસ વિડીયો ઉપયોગી છે, વિડીયો અંત સુધી જોવા વિનંતી. મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલ ઉપરના પ્લેલિસ્ટ લોકડાઉન જાહેરાતની મુલાકાત નથી લીધી તો અવશ્ય મુલાકાત લો. તેની અંદર લોકડાઉનની અંદર સરકારે જે જે જાહેરાત કરી છે તે તમામ જાહેરાતની માહિતી આપવામાં આવી છે. તો મિત્રો, ચાલો વિડીયોની શરૂઆત કરી. મિત્રો, 20 એપ્રિલથી કયા ઉદ્યોગ અને કયા કારીગરને છૂટ મળી છે? તો એક ઇલેક્ટ્રિશિયનનું કામ કરતા હોય, પ્લમ્બરનું હોય, કાર્પેન્ટર, મોટર મિકેનિકલ જેવા સ્વરોજગાર મેળવતા કારીગરોને કામકાજ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. સાથે સાથે મહાનગરપાલિકા, નગરપાલિકા સિવાયના બહારના વિસ્તારમાં માર્ગ બાંધકામ, સિંચાઈ બાંધકામ અને MSME સહિતના ઔદ્યોગિક પ્રોજેક્ટ કાર્યરત કરી શકાશે. એટલે મહાનગરપાલિકા અને નગરપાલિકાના સિવાયના વિસ્તારમાં જો બાંધકામ હોય, સિંચાઈનું બાંધકામ કે ગવર્મેન્ટને અમુક જે પ્રોજેક્ટ આલે છે એ પ્રોજેક્ટ કાર્યરત થઈ શકશે. શહેરી વિસ્તારમાં નિર્માણાધીન બાંધકામ પ્રોજેક્ટ્સ ઇન સીટુ કન્સ્ટ્રક્શન સુવિધા હોય ત્યાં શરૂ કરવાની છૂટ. એટલે શહેરી વિસ્તારની અંદર જ્યાં બાંધકામ ચાલુ હોય તે કન્સ્ટ્રક્શનની સુવિધા હોય તેને ચાલુ કરવાની છૂટ આપવામાં આવી છે. હોટસ્પોટ્સ અને કન્ટેનમેન્ટ ઝોન સિવાયના છૂટછાટો લાગુ કરવામાં આવશે. એટલે જ્યાં સરકારે હોટસ્પોટ્સને એવા ડેન્જર ઝોન જાહેર કર્યા છે કોરોના વાયરસના, ત્યાં છૂટછાટ લાગુ નહીં રહે, તે સિવાયના વિસ્તારમાં છૂટછાટ લાગુ રહેશે. વેપાર ઉદ્યોગ એકમોને થર્મલ ગન, ફરજિયાત માસ્ક, સેનેટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સ જેવી આવશ્યક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની રહેશે. એટલે વેપાર અને ઉદ્યોગના જે એકમ છે તેને ફરજિયાત થર્મલ ગન એટલે કે જે ટેમ્પરેચર માપવામાં આવે છે શરીરનું, તે માસ્કની, સેનેટાઇઝેશનની અને એકબીજા વ્યક્તિથી અંતર જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવાની રહેશે. તે જે તે વેપાર અને ઉદ્યોગ એકમની જવાબદારી રહેશે. નિયમ અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કે ચૂકના કિસ્સામાં મંજૂરી પરત લઈ એકમ બંધ કરી દેવામાં આવશે. જો તે આ નિયમનો ભંગ કરશે તો તેમની મંજૂરી પાછી લઈ લેવામાં આવશે અને એકમને બંધ કરવામાં આવશે. હોટસ્પોટ જાહેર થયેલ વિસ્તારમાં કર્મચારી, શ્રમિક, અધિકારી કામ પર ન જાય તેની કાળજી રાખવી. એટલે જે હોટસ્પોટ જાહેર થયા છે એ વિસ્તારમાં કોઈને છૂટ મળશે નહીં તેની પણ કાળજી રાખવી. મિત્રો, તો સરકાર દ્વારા આટલી છૂટછાટ આપવામાં આવી છે. આ સિવાયનો પણ એક વિડીયો મેં બનાવેલ છે જે તમને આઈ બટનમાંથી મળી જશે કે 20 એપ્રિલથી તમે શું શું કરી શકશો. એ અને આ બંને વિડીયો જોઈ લઈશો તો 20 એપ્રિલને લગતી તમામ માહિતી આવી જાય છે. મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો. જય જવાન, જય કિસાન, જય હિન્દ.